વાલિયા ખાતે શોમિલના કમ્પાઉન્ડમાં દીપડાએ શ્વાનનું મારણ કરતા રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે શોમિલમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં દીપડો કેદ થતા વન વિભાગ દ્વારા પાંજરું મૂકવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. વાલિયા ખાતે આવેલા આશાપુરા લાકડાની 100 મિલ આવેલી છે, જેમાં 22 ઓગસ્ટના રોજ રાત્રિના અરસામાં દીપડો 100 મિલના કમ્પાઉન્ડની દિવાલ કૂદીને કમ્પાઉન્ડમાં ઘૂસ્યો હતો અને 100 મિલના માલિકના પાલતુ શ્વાન ઉપર હિંસક હુમલો કર્યો અને તેનું મારણ કરીને ત્યાંથી પલાયન થયો હતો. જો કે સવારે 100 મિલના માલિક કિરણ લિંબાણી શ્વાનને જમવાનું આપવા પહોંચ્યા ત્યાં શ્વાનનું મારણ થયું હોવાનું તેમને માલુમ પડ્યું, જેથી તેઓએ કમ્પાઉન્ડમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા અને દીપડો કમ્પાઉન્ડની દિવાલ ઉપર નજરે પડ્યો હતો. આ અંગે કિરણ લિંબાણીએ વાલિયા વન વિભાગમાં જાણ કરી, જેથી વાલિયા વન વિભાગ દ્વારા પાંજરું મૂકવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આજ ગત રાત અમારા ત્યાં રાતે 10:30 થી 11 વાગ્યાની વચ્ચે દીપડાએ અમારા શ્વાનનો એટેક કરીને ફાડી નાખ્યો છે. આજુબાજુ રેસિડેન્સી એરિયા હોવાથી અમે જંગલ ખાતાને વિનંતી કરીએ છીએ કે વહેલી તકે પાંજરા મૂકે અને આ દીપડાને પાંજરામાં પૂરી રેસિડેન્સી એરિયાથી દૂર લઈ જાય અને બધાને બચાવ કરે એવી અમારી જંગલ ખાતાને વિનંતી છે. ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર.